હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પુજારા ટેલિકોમ. સેમસંગ એ સિરીઝના તાજેતરમાં લોન્ચ થયેલા સ્માર્ટફોન A51માં ઘણા અવનવા અને આધુનિક ફીચર્સ આપેલા છે. આજે આપણે આ વિડીયોમાં એમાંથી જ કેટલાક સારા ફીચર્સની વિસ્તૃત જાણકારી મેળવીશું. સો લેટ સ્ટાર્ટ. તો ફ્રેન્ડ્સ, સૌ પ્રથમ ફીચર છે એ છે સ્માર્ટ AI ફોટો સર્ચ. આજે આપણને બધાને ખબર છે કે દરેકની ગેલેરીમાં અઢળક ફોટો પડેલા હોય છે, ત્યારે સેમસંગ A51માં સ્માર્ટ ફોટો સર્ચ ઓપ્શન આપેલું છે. આપ અહીંયા જોઈ શકો છો કે જો ફોટો ગેલેરીમાં જઈ અને જ્યારે આપણે બાર્સેલોના ટાઈપ કરીશું તો બાર્સેલોનાનું ફોલ્ડર આપણને જોવા મળશે. ત્યારબાદ આગળ એમાં હું બાર્સેલોના બીચ ટાઈપ કરીશ તો ફક્ત બાર્સેલોના બીચના ફોટો જોવા મળશે. ત્યારબાદ આગળ વધુ સ્માર્ટનેસ આમાં ઉમેરાતા આપણને જોવા મળે છે કે બાર્સેલોના નાઇટ ફોટોઝ હું સર્ચ કરું છું તો ફક્ત મને બાર્સેલોના નાઇટના ફોટોઝ જોવા મળે છે. તો આ રીતે આ ફીચરથી આપણા દરેક ફોટોને સર્ચ કરવા ઘણા ઇઝી થઈ શકશે. ત્યારબાદનું આ ફીચર છે એ છે AI SMS. જી હા, એક પ્રકારનું સ્માર્ટ ઓર્ગેનાઇઝર છે. ઘણા બધા SMSને અલગ અલગ રીતે આપણને ઓર્ગેનાઇઝ કરીને અહીંયા બતાવવામાં આવશે. આપ અહીંયા જોઈ શકો છો કે કોન્વર્ઝેશન, યુઝફુલ કાર્ડ્સ, ત્યારબાદ ઓલ જેવા ઘણા બધા ફીચર આપણને અહીંયા જોવા મળે છે. એમાં આપ યુઝફુલ કાર્ડ્સ ઉપર જશો તો કંઈક અલગ રીતે આપણને આપણના SMS જોવા મળે છે, જેમાં આપણને મળેલા OTP ડાયરેક્ટલી આ રીતે કોપી થઈ શકશે. ત્યારબાદ કોઈ ઓફરના SMS આપણને આવેલા હોય તો એને ગેટ ઓફર જઈ ડાયરેક્ટલી કોઈ પણ એપ અથવા તો જે તે જગ્યાએ એ રીડાયરેક્ટ થઈ આપણે ડાયરેક્ટલી શોપિંગ કરી શકશું. કોઈ બિલના SMS આપણને મળેલા હોય તો ડાયરેક્ટલી એને પેટીએમમાં જઈ અને આપણે એ બિલનું પેમેન્ટ કરી શકીશું. તો આમાં આ રીતે બધા SMSને અલગ અલગ રીતે ઓર્ગેનાઇઝ કરેલા છે. ત્યારબાદનું ખૂબ જ અગત્યનું ફીચર છે એ છે સ્માર્ટ સર્ચ. જી હા, દરેક એપ્લિકેશન આજે ઘણા બધા ફોનમાં એપ્લિકેશનને ડાયરેક્ટલી સર્ચના ઉપર સર્ચ બાર આપેલું હોય છે, જ્યારે ગેલેક્સી A51માં આ સર્ચ બારથી ફાઇન્ડર સર્ચથી આપ ડાયરેક્ટલી કોઈ પણ એપ્લિકેશન સેટિંગ કે આપની ફોનની અંદર રહેલા કોન્ટેક્ટને સર્ચ કરી શકશો અને ડાયરેક્ટલી મેઇન ફ્રન્ટ હોમ સ્ક્રીનમાંથી જ એને એક્સેસ કરી શકશો. અને એટલું બધું સ્માર્ટ છે કે કદાચ આપ કોઈ એપ્લિકેશનનો સ્પેલિંગ અથવા કોન્ટેક્ટનો સ્પેલિંગ ખોટો લખો છો તો પણ એ રાઈટ વર્ડ છે, રાઈટ સેટિંગ છે, એ સર્ચ કરી અને આપને આપી દેશે. આપ અહીંયા જોઈ શકો છો કે અલગ અલગ કોઈ પણ ફેસબુકને કોઈ પણ નામથી સર્ચ કરીએ તો પણ એ ફેસબુક લઈને આવશે. ફક્ત વેબ લખતા જેટલા બી વેબ બ્રાઉઝર છે એ આપણી સામે આવશે. તો આ રીતનું એક ઓર્ગેનાઇઝ અને સારામાં સારું સર્ચ બાર ગેલેક્સી A51માં આપેલું છે, જે આજના દરેક યુઝર માટે ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદનું ફીચર છે એ છે સેમસંગ સ્માર્ટ કીબોર્ડ. આજે ઘણા બધા કીબોર્ડ હોય છે, ગૂગલ કીબોર્ડ, ગૂગલ ઇન્ડિક કીબોર્ડ આપણે બધા યુઝ કરતા હોઈએ છીએ, જ્યારે આની અંદર સેમસંગ સ્માર્ટ કીબોર્ડ છે. આની એક ખાસ વસ્તુ છે કે આ પણ નોર્મલ કીબોર્ડની જેમ જ છે, પણ આપણે જે રૂટીન હિન્દી અને ઇંગ્લિશ બંને મિક્સ કરીને ઘણી વખત SMS ટાઈપ કરતા હોય ત્યારે એમાં પણ આપણને આ કીબોર્ડ છે તે સ્માર્ટ પ્રિડિક્શન કરીને આપશે. આપ અહીંયા જોઈ શકો છો કે હિન્દી અને ઇંગ્લિશ બંનેમાં એ પોતાના પ્રિડિક્શન આપણી સામે આવશે, જેથી આપણે ટાઈપિંગ છે તે ખૂબ જ ઝડપથી કરી શકીશું. તો આ એક કીબોર્ડ છે, એ પણ ગેલેક્સી A51ની એક ખાસિયત છે કે જેની આની અંદર આપેલું છે. સો ફ્રેન્ડ્સ, ગેલેક્સી A51ના આપણે ઘણા બધા અવનવા ફીચર્સ વિશે આજે માહિતી મળી. આ સ્માર્ટફોન ગેલેક્સી A51 આપની નજીકના દરેક પૂજારા ટેલિકોમ સ્ટોર પર લાઈવ ડેમો સાથે ઉપલબ્ધ છે. 23,999 કિંમતના આ ફોનમાં 6GB પ્લસ 28GB વેરિયન્ટ આવે છે અને દરેક કલર પૂજારા ટેલિકોમની દરેક બ્રાન્ચ ઉપર ઉપલબ્ધ છે. તો અમારા કોઈ પણ ગ્રાહક મિત્રો આ ફોનનો લાઈવ ડેમો પૂજારા ટેલિકોમ પર લઈ શકે છે. થેન્ક યુ વેરી મચ.